જામનગરના એસટી ડેપો પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં એક સ્થિત કુરિયરની ઓફિસમાં બે દિવસ અગાઉ યુવાનની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી. જામનગરમાં મોડી રાત્રે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કુરિયરની પેઢીના સંચાલકની તેના જ મિત્રે છરીમારી હત્યાને જોતા સનસનાટી મચી જવા પામી હતી. આર્થિક વ્યવહારો બાદ આરોપીએ ઉઘરાણીને નામે કરેલી બોલાચાલી બાદ હુમલો કરી હત્યાને જોવી હતી. આ બનાવ અંગે મૃતકના પિતાએ સીરીય ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી અને બીજી તરફ એસપી શરદ સિંઘલ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં સીરીય ડિવિઝન સ્ટાફને બાતમી મળેલ કે આ હત્યાના આરોપી તેના પરિવારજનોને મળવા માટે સંગમ બાજુથી મોટરસાયકલ પર નીકળવાનો છે, જેને આધારે પોલીસે વોચ ગોઠવીને તેનું મોટરસાયકલ રોકી તેની પૂછપરછ કરતા હત્યાનો ગુનો કબૂલ કરી લીધો હતો. પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં હત્યાના ગુનાના આરોપીને પકડી પડાયો છે. તારીખ 15/1/2019 રોજ રાત્રિના 9:30 વાગે એસટી બસ સ્ટેન્ડ પાસે ઓરેન્જ ઇન્ટરનેશનલ કુરિયરની ઓફિસમાં એક ઇસમનું છરીમારી અને મોત નિપજાવેલ હોય, જે મરણ જે આરોપી મરણ જનારનું મોત નિપજાવી અને નાસી ગયેલ હોય, જે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શરદ સિંઘલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક એપી જાડેજા સાહેબની સૂચના મુજબ અલગ અલગ એનસીબી એસઓજી તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ રવાના કરે આરોપી પકડવા માટે, અને અમોને આજરોજ ખાનગી રાહે બાતમી હકીકત ચોક્કસ મળેલ કે આ કામનો આરોપી પોતાના પરિવારને મળવા માટે મોટરસાયકલ સાથે સંગમબાગથી અત્રે આવવાનો છે તેવી પાકી અને સચોટ અમને બાતમી મળેલ હતી, જે બાતમી અનુસંધાને અમો અત્યારે વોચમાં ગોઠવાઈ ગયેલ. એટલે આ વર્ણનવાળો ઇસમ આવતા અમે એનું મોટરસાયકલ રોકી તેની પૂછપરછ કરતા પોતે પોતાનું નામ હરદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા જણાવે અને સદર આ ગુનો કરેલા કરતા, જેથી આ આરોપીને અમોને ગણતરીના કલાકમાં જ અટક કરી લીધેલ છે અને આ કામની આગળની વધુ તપાસ ચાલુ છે. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.